नमस्कार मित्रों, जो तमे अमारी चैनल में नवा होय अने हजी सुधी तमे अमारी चैनल ने सब्सक्राइब न करी होय तो अमारी चैनल ने सब्सक्राइब करो अने बाजू में आपेल बेल आइकॉन ने प्रेस करो जेथी करीने अमारा आवनार तमाम वीडियो नी नोटिफिकेशन्स तमने तमारा मोबाइल पर तरत मळी रहे। आभार। नमस्ते विद्यार्थी मित्रों, द अल्ट्रा माई स्कूल जसदण में आपनु स्वागत छे। तो मित्रों, अपने प्रथम प्रकरण छे सूचकांक ए पूर्ण कर्या बाद હવે પછીનું જે પ્રકરણ છે ચેપ્ટર નંબર 2 સુરેખ સહસંબંધ, તો હવે આપણે મિત્રો સુરેખ સહસંબંધનો અભ્યાસ છે એ કરીશું। તો આ ચેપ્ટર પણ કુલ 12 ગુણનું છે એ છે, બરાબર? જે સૂચકાંક પહેલું ચેપ્ટર હતું એ પણ 12 માર્ક્સનું જ હતું અને આ ચેપ્ટર છે એ પણ 12 માર્ક્સનું છે, એ બોર્ડની અંદર આમાંથી પૂછાય છે। તો જોઈએ આપણે મિત્રો સુરેખ સહસંબંધ। तो जो सौ प्रथम अपने एमनी प्रस्तावना है ये जो है कि धोरण 11 में अपने मध्यवर्ती स्थिति में तो कि प्रसारमान विषमता वगैरह जेवा प्रकरणों में फक्त एक चलना लक्षणों अभ्यास किया। तो मित्रों 11 धोरणनी अंदर अपने मध्यवर्ती स्थिति जो माप है मध्यक मध्यस्थ बहुलक बराबर एमनों अपने अभ्यास करेलो। प्रसारमान जो माप है बराबर से प्रमाणित विचलन छे, चतुर्थक विचलन छे, चतुर्थक विचलनांक छे, बराबर छे, एमनो अभ्यास करेलो हतो। विषमता, तो विषमता छे एनी अंदर आपणे कार्ल पियर्सन अने बाउलीनो विषमतांक छे ए आपणे अभ्यास कर्यो। तो एमनी अंदर आपणे जोयुं के मात्र एक ज चल छे एमनो उपयोग थतो हतो, बराबर, मात्र एक ज चल। ज्यारे अहींया आपणे सुरेख सहसंबंधनी अंदर બે ચલ છે એમનો ઉપયોગ થશે અને બે ચલનો અભ્યાસ છે એ આપણે કરવાનો રહેશે। તો અત્યાર સુધી આપણે અભ્યાસ એક ચલના વિતરણ સુધી સંબંધ સીમિત હતો, બરાબર, એક ચલ સુધીનો અભ્યાસ। પરંતુ ઘણી પરિસ્થિતિઓ એવી ઉદ્ભવતી હોય કે જેમાં બે કે તેથી વધુ ચલોનો સંયુક્ત અભ્યાસ ઈચ્છનીય અને જરૂરી હોય છે। કારણ દાખલા તરીકે આપણે કોઈ કંપનીની કોઈ વસ્તુના વાર્ષિક વેચાણનો અભ્યાસ કરતા હોય તો સાથે સાથ કંપનીના નફા વિશે પણ જાણવા ઈચ્છીએ છીએ, કારણ કે તે પરથી બે ચલો એક તો ઉત્પાદિત વસ્તુનું વેચાણ અને તેનાથી થતો નફો, આ બે ચલ છે એની અંદર સંકળાયેલા આપણને જોવા મળે। ત્યારબાદ કોઈ વિસ્તારમાં વાર્ષિક વરસાદ અને ચોખાની ઉપજ, એટલે કે ભાઈ વાર્ષિક વરસાદ કેટલો થયો, જે વરસાદ સારો થયો હશે તો ચોખાની ઉપજ પણ કેવી થઈ હશે, સારી થઈ હશે। તો અહીંયા પણ બે ચલ છે એ સંકળાયેલા તમને જોવા મળે। ત્યારબાદ વસ્તુનો ભાવ અને તેની માંગ, તો અહીંયા પણ બે ચલ છે આપણે જોઈ શકીએ, ભાવ અને માંગ, કુટુંબની આવક અને ખર્ચ, બરાબર, પિતા અને પુત્રની ઊંચાઈ, બરાબર, તો પતિ અને પત્નીની ઉંમર વગેરે કેટલાક જાણીતા ઉદાહરણો છે જેમાં ચલોની જોડ વચ્ચે સંબંધ જોવા મળે છે। તો એનો અર્થ એમ થાય કે આવી પરિસ્થિતિમાં આપણે જોઈ શકીએ કે બે ચલ વચ્ચે સંબંધ હોય છે। તો મિત્રો આ પ્રકરણની અંદર અને આ પછીનું જે પ્રકરણ છે એ છે નિયત સંબંધ, બરાબર, એ બંનેની અંદર આપણે જોઈએ બે પરસ્પર સંબંધિત ચલનો અભ્યાસ છે એ આપણે કરવાનો રહેશે અહીંયા, બરાબર। તો અહીંયા સુરેખ સહસંબંધ છે એની અંદર બે ચલ છે એનો અભ્યાસ છે એ આપણે કરશું। તમને અહીંયા જે નોંધ આપેલી છે એ જોઈએ આપણે, જો કે એક ચલની માહિતી એકઠી કરી મેળવેલા તેના વિતરણને એક ચલીય વિતરણ કહે છે। જો માત્ર એક જ ચલની માહિતી તમે એકઠી કરેલી હોય તો એમને એક ચલીય વિતરણ તરીકે ઓળખવામાં આવે છે। દાખલા તરીકે કોઈ એક વિષયમાં વિદ્યાર્થીઓએ મેળવેલા ગુણ, બરાબર, એક જ વિષયની અંદર વિદ્યાર્થીઓએ મેળવેલા ગુણ, કોઈ કંપનીમાં કામ કરતા વ્યક્તિઓની માસિક આવક, સ્ટેટ ટ્રાન્સપોર્ટ એટલે કે એસટીની બસોના ડ્રાઈવરની ઉંમરનું વિતરણ, તો એની અંદર મિત્રો તમે જોઈ શકો કે માત્ર એક જ ચલનો ઉપયોગ છે એ થાય, બરાબર। ત્યારબાદ સેકન્ડ જે આપણને અહીંયા નોંધ આપેલી છે એ આપણે જોઈએ, કોઈ એકમના બે જુદા જુદા લક્ષણોની એક જ સમયે એકઠી કરેલી માહિતી ને દ્વિચલ માહિતી કહે છે। તો અહીંયા બે ચલ સંકળાયેલા હશે અને તે પરથી મેળવેલા તેના વિતરણને દ્વિચલ વિતરણ તરીકે ઓળખવામાં આવે છે। દાખલા તરીકે કોઈ વસ્તુના ભાવ અને તેનો પુરવઠો, તો અહીંયા બે ચલ છે વસ્તુનો ભાવ અને એમનો પુરવઠો, કોઈ એક સમૂહમાં કુટુંબોની માસિક ખર્ચ અને બચત, બરાબર, તો અહીંયા જે કુટુંબ છે એનો માસિક ખર્ચ કેટલો અને સામે બચત કેટલી,
પતિની ઉંમર અને પત્નીની ઉંમરનું વિતરણ તો આ પણ તમે જોઈ શકો દ્વિચલ છે અહીંયા બરોબર તો એનો અભ્યાસ છે મિત્રો એ આપણે અહીંયા દ્વિચલ છે માહિતી એનો અભ્યાસ છે એ સુરેખ સહસંબંધમાં કરવાનો છે ત્યારબાદ ત્રીજી જે આપણને અહીંયા નોંધ આપેલી છે એ જોઈએ બેથી વધુ ચલોની કિંમતોમાં એક સાથે થતા ફેરફારોનો અભ્યાસ બહુચલીય અથવા તો આંશિક સહસંબંધ દ્વારા થઈ શકે છે પરંતુ અત્રે આપણે ફક્ત બે ચલ વચ્ચેના સહસંબંધનો જ અભ્યાસ કરીશું એટલે કે બેથી વધુ ચલવાળા જે માહિતી છે એનો અભ્યાસ આપણે કરવાનો છે નહીં તો અહીંયા આપણે માત્ર બે ચલવાળી માહિતી છે એમનો જ અભ્યાસ છે એ આપણે અહીંયા સુરેખ સહસંબંધ ચેપ્ટરની અંદર છે એ મિત્રો કરવાનો છે તો આપણે આગળ સુરેખ સહસંબંધનો અર્થ અને વ્યાખ્યા છે એ આપણે જોઈએ તો જો અહીંયા કે સૌ પ્રથમ આપણે સહસંબંધનો અર્થ સમજીએ હવે આપણે જાણીએ છીએ કે ઘણી પરિસ્થિતિમાં બે ચલોની કિંમતોમાં એક સાથે ફેરફાર જોવા મળે છે બરોબર બે ચલોની કિંમતમાં એક સાથે ફેરફાર જોવા મળે બે ચલોની કિંમતોમાં એક સાથે થતા ફેરફારો મુખ્યત્વે બે પ્રકારે થઈ શકે છે જો તો અહીંયા સામાન્ય રીતે બે ચલોની અંદર ફેરફારો અહીંયા જોવા મળે તો એનો અર્થ એવો થાય મિત્રો કે એક ચલની અંદર ફેરફાર થવાથી આપોઆપ બીજા ચલની અંદર જો ફેરફાર થાય તો એ બંને ચલ વચ્ચે કાર્યકારણનો સંબંધ છે એવું કહેવાય અને એ બે ચલ વચ્ચે સહસંબંધ છે એવું કહી શકીએ તો અહીંયા તમે બે નોંધ જોઈ શકો મિત્રો જો તો પેલું શું આપણને આપેલું તો કે બે ચલ વચ્ચે કાર્યકારણનો સંબંધ તો અહીંયા બે ચલ વચ્ચે કાર્યકારણનો સંબંધ એટલે કે સહસંબંધ તરીકે આપણે ઓળખી શકીએ તો જ બે ચલ વચ્ચેનો કાર્યકારણનો સંબંધ થાય એટલે કે કાર્યકારણનો સંબંધ એટલે શું મિત્રો જો ખાસ સમજો કે બે ચલ પૈકી એક ચલમાં વધઘટ થવાને કારણે જો બે ચલ પૈકી એક ચલની અંદર વધઘટ થવાને કારણે બીજા ચલ પર તેની અસર થાય તો તે બંને ચલ કાર્યકારણના સંબંધથી જોડાયેલા છે એમ કહી શકીએ તો ટૂંકમાં અહીંયા આપણે સમજવું હોય તો કેવી રીતના સમજી શકીએ કે અહીં કોઈ એક ચલમાં થતો ફેરફાર છે એ કારણ હોય અને બીજા ચલમાં થતો ફેરફાર શું હોય કાર્ય હોય છે દાખલા તરીકે આપણે ઉદાહરણ તરીકે સમજીએ તો કેવી રીતના તો કે ભાઈ વાર્ષિક વરસાદ અને ચોખાની ઉપજ બરોબર ત્યારબાદનું એક્ઝામ્પલ આપણે અહીંયા જોઈએ એકમાં ફેરફાર થાય તો વરસાદ વધે તો ઉપજ છે ચોખાની વધે બરોબર તો અહીંયા એક ચલની અંદર ફેરફાર થવાથી બીજા ચલની અંદર ફેરફાર થાય તો બંને વચ્ચે કાર્યકારણનો સંબંધ છે એવું આપણે કહી શકીએ તો કોઈ અન્ય કારણની અસરને લીધે બંને ચલોની કિંમતમાં ફેરફાર થતા હોય બીજા કોઈ પણ કારણોસર બે ચલની અંદર ફેરફાર થાય તો પણ બંને વચ્ચે સહસંબંધ છે એવું આપણે કહી શકીએ તો જોઈએ એની અંદર મિત્રો નીચે કે કોઈ વિસ્તારમાં વાર્ષિક વરસાદ અને ચોખાની ઉપજના ઉદાહરણો મોટા ભાગે વરસાદ વધે તો ચોખાની ઉપજ વધે છે અને વરસાદ ઘટે તો ચોખાની ઉપજ ઘટે તેથી અહીં વરસાદ એ કારણ છે જ્યારે ચોખાની ઉપજ એ શું છે મિત્રો કાર્ય તે જ રીતે કોઈ વ્યક્તિની આવક લગભગ સમાન રહેતી હોય ત્યારે તેનો અર્થ કેવી રીતના આપણે આપીએ એ જોઈએ તો અહીં વરસાદ એ કારણ છે બરોબર છે અને ચોખાની ઉપજ શું આપણે કીધું કાર્ય તે જ રીતે કોઈ વ્યક્તિની આવક લગભગ સમાન રહેતી હોય ત્યારે તેનો ખર્ચ વધે તો તેની બચત ઘટે છે જો બરોબર છે હા ખર્ચ વધે એટલે બચત ઘટે અને ખર્ચ ઘટે તો બચત વધે તો અહીં ખર્ચ એ કારણ છે જ્યારે બચત એ કાર્ય છે તો ઉપરયુક્ત બે ઉદાહરણોમાં બંને ચલોમાં થતા ફેરફારો કાર્યકારણનો સંબંધ દર્શાવે છે તો ક્યારેક બંને ચલો પરસ્પર આધારિત હોય છે તો અને એટલે કોઈ એક ચલને કારણ અને બીજા ચલને કાર્ય તરીકે ચોક્કસપણે કહી શકાય પણ નહીં તો અહીંયા તમને અમુક એક્ઝામ્પલો છે એ નીચે આપેલા છે મિત્રો અહીંયા આપણે જોઈ શકીએ કે દાખલા તરીકે માંગ અને પુરવઠો જો માંગ વધે તો પુરવઠો વધારવાની જરૂર પડે છે જે હંમેશા તાત્કાલિક શક્ય હોતું નથી જ્યારે પુરવઠો વધે ત્યારે ભાવ ઘટવા તરફ જાય અને તેને લીધે માંગ વધે છે તો આમ માંગ અને પુરવઠો પરસ્પર આધારિત છે એ જ રીતે પતિની ઉંમર અને પત્નીની ઉંમર ના આવા પ્રકારની પરિસ્થિતિનું ઉદાહરણ છે પરંતુ રેનકોટનું વેચાણ અને વરસાદ માટેના પગરખાના વેચાણના ઉદાહરણો બંને ચલોની કિંમતોમાં ચોમાસામાં વધે છે તો અમુક છે મિત્રો વસ્તુની જે માંગ છે એ આપણે જોઈએ કે ઋતુચક્ર પ્રમાણે થતી હોય છે કે રેનકોટ છે મિત્રો તો એક ખાસ કરીને ચોમાસાની અંદર જ છે એમનું વેચાણ છે એ આપણને થતું જોવા મળતું હોય છે તો આવા પણ ચલ છે એ આપણે જોઈ શકીએ તો અહીંયા બંને ચલ વચ્ચે પ્રત્યક્ષ કાર્યકારણનો સંબંધ નથી પરંતુ રેનકોટના વેચાણ અને વરસાદ બરાબર રેનકોટના
વેચાણ બરોબર અને વરસાદ માટેના બરોબર આપણે જોયું કે પગરખા વરસાદ માટેના ખાસ કરી અને રેનકોટનું વેચાણ અને વરસાદ માટેના પગરખાના વેચાણના ઉદાહરણમાં બંને ચલોની કિંમતો ચોમાસામાં વધે તો અહીં બંને ચલ વચ્ચે પ્રત્યક્ષ કાર્યકારનો સંબંધ પરંતુ રેનકોટના વેચાણ અને વરસાદ માટેના પગરખાના વેચાણમાં થતો ફેરફાર એ ત્રીજા ચલ વરસાદને આભારી છે તો આ પરોક્ષ કાર્યકારણ સંબંધનું ઉદાહરણ છે તો મિત્રો આ પ્રમાણે આપણે અહીંયા ખાસ એ બાબત ધ્યાન રાખવાની કે સુરેખ સહસંબંધ એટલે શું તો કે બે ચલ વચ્ચેનો કાર્યકારણનો સંબંધ એટલે સુરેખ સહસંબંધ તરીકે આપણે એમને ઓળખી શકીએ બરોબર અથવા તો તમે એ રીતે પણ યાદ રાખી શકો કે એક ચલની અંદર એક ચલમાં વધારો કે ઘટાડો થવાથી આપોઆપ બીજા ચલ ઉપર તેમની અસર થતી હોય તો તે બે ચલ વચ્ચે સહસંબંધ છે એવું તમે કહી શકો જોઈએ મિત્રો આગળ જો કે બે ચલ વચ્ચેના સંબંધના ઉદાહરણો જોયા પછી આપણે સહસંબંધની વ્યાખ્યા નીચે મુજબ છે આપી શકીએ કે જો બે ચલોની કિંમતોમાં પ્રત્યક્ષ કે પરોક્ષ કાર્યકારણને લીધે એકસાથે ફેરફારો થતા હોય તો તે બે ચલ વચ્ચે સહસંબંધ છે એમ કહેવાય તો અહીંયા તમે મિત્રો એમની વ્યાખ્યા છે એ આપેલી છે જો બરોબર જો બે ચલોની કિંમતમાં પ્રત્યક્ષ કે પરોક્ષ કારણને લીધે એકસાથે ફેરફારો થતા હોય તો તે બે ચલ વચ્ચે સહસંબંધ છે એવું આપણે કહી શકીએ તો એ છે સહસંબંધની વ્યાખ્યા તો જ્યારે બે સહસંબંધિત ચલોની જોડયુક્ત કિંમતોને આલેખપત્ર પર દર્શાવીએ અને તે આલેખવાના બિંદુઓ એક જ સુરેખા પર રહેલા હોય અથવા તો ખૂબ નજીક હોય ત્યારે તેવા સહસંબંધને સુરેખ સહસંબંધ કહેવાય તો બંને જે બિંદુઓ છે મિત્રો એમને આલેખપત્ર ઉપર જ્યારે આપણે દર્શાવીએ અને એ આલેખપત્ર ઉપર આપણે દર્શાવવાથી એ એક જ રેખા પર હોય અથવા તો એમની નજીક જ્યારે એ બિંદુઓ છે એ આવેલા હોય ત્યારે આપણે એમ કહી શકીએ કે એ બે ચલ વચ્ચે છે એ સુરેખ સહસંબંધ છે એવું કહીએ છે તો બીજા શબ્દોમાં કહીએ તો બે સહસંબંધિત ચલોની કિંમતોમાં થતો ફેરફાર લગભગ અચળ પ્રમાણમાં હોય છે અને બે ચલ વચ્ચે સુરેખ સંબંધ છે તેમ આપણે કહી શકીએ તો અહીંયા તમને નીચે એક્ઝામ્પલ તરીકે અહીંયા આપેલું છે મિત્રો કે વર્તુળની ત્રિજ્યા અને પરિઘ બરાબર વર્તુળની ત્રિજ્યા અને પરિઘ બરાબર ત્રિજ્યા એટલે આપણને ખબર છે વર્તુળની ત્રિજ્યા આપણે કોને કહે તો કે આપણે એને સંકેતમાં આર તરીકે ઓળખીએ છીએ અને પરિઘ એટલે ટુ પાય આર આખો રાઉન્ડ અપ થાય બરાબર તો આપણે જાણીએ છીએ કે વર્તુળની ત્રિજ્યાને આર એકમ તરીકે અને પરિઘને ટુ પાય આર તરીકે આપણે ઓળખીએ છીએ તો અહીંયા ખાસ એક્ઝામ્પલ આપ્યું કે આમ ત્રિજ્યાના માપને ટુ પાય વડે ગુણવાથી તે વર્તુળના પરિઘનું માપ મળે છે તેમ કહી શકાય કે ત્રિજ્યામાં ફેરફાર થવાથી વર્તુળના પરિઘના માપમાં અચળ પ્રમાણમાં ફેરફાર થાય જે નીચેના કોષ્ટક પરથી સ્વયં સ્પષ્ટ છે તમે જોઈ શકો બે વડે ગુણાકાર અહીંયા આપેલો છે ટુ પાય આર એટલે બે દૂને ચાર પાય ત્રણ વડે ગુણાકાર આપો ટુ પાય આરમાં તો શું થાય બે તેરી છ પાંચ વડે આપો તો પાંચ દુ દસ પાય અને દસ વડે આપો તો દસ દુને વીસ પાય છે આપણને જોવા મળે ત્યારબાદ હવે અહીંયા અચળ ગતિએ કોઈ પદાર્થને અંતર કાપતા લાગતો સમય અને પદાર્થ એ કાપેલો અંતર તો અહીંયા આપણે જોઈએ અચળ ગતિ જો કોઈ પદાર્થ કલાકના 50 કિલોમીટરની ઝડપે ગતિ કરતો હોય તો તેને લગતા સમયના ચોક્કસ અચળ પ્રમાણમાં જ તે પદાર્થ અંતર કાપે છે જે નીચેના કોષ્ટક પરથી સહેલાઈથી તમે સમજી શકો તો પદાર્થ અંતર કાપતા લાગતો સમય તો કે 2 કલાક પદાર્થ એ કાપેલો અંતર તો 2 કલાકમાં 100 કિલોમીટર 3 કલાકમાં 150 6 કલાકમાં 300 અને 10 કલાકમાં 500 કિલોમીટરનું અંતર છે એ કાપે છે તો મિત્રો અહીંયા આપણે જોઈએ તો આ પ્રકરણની અંદર આપણે સુરેખ સહસંબંધનો અભ્યાસ કરીશું બરાબર છે તો અહીંયા ખાસ કરી અને સહસંબંધના છે એ મિત્રો ખાસ આપણે ધ્યાન રાખશું સહસંબંધના બે પ્રકારો છે અહીંયા તમે જોઈ શકો છો ધન સહસંબંધ અને ઋણ સહસંબંધ અહીંયા તમે જોઈ શકો મિત્રો ધન સહસંબંધ અને ઋણ સહસંબંધ છે એમનો અભ્યાસ અહીંયા આપણે કરવાનો છે બરોબર તો જોઈએ આપણે ધન સહસંબંધ અને ઋણ સહસંબંધ જો તો સહસંબંધના મુખ્ય પ્રકારો મિત્રો બે ખાસ આપણે ધ્યાન રાખશું ધન સહસંબંધ અને ઋણ સહસંબંધ તો જોઈએ
કે ધન સહસંબંધ એટલે શું કે જ્યારે બંને સહસંબંધિત ચલોની કિંમતોમાં થતા ફેરફારો એક જ દિશામાં થતા હોય ત્યારે તે બે ચલ વચ્ચે ધન સહસંબંધ છે તેમ કહેવાય. તો મિત્રો ખાસ ધ્યાન રાખો કે અહીંયા બંને સહસંબંધિત ચલોની કિંમતોમાં ફેરફારો છે એ એક જ દિશામાં થતા હોય ત્યારે તમે બે ચલ વચ્ચે ધન સહસંબંધ છે એવું કહી શકો. તો નીચે આપણને અહીંયા એક્ઝામ્પલ પણ આપેલું છે મિત્રો, જોઈએ કે વસ્તુનો ભાવ અને પુરવઠો. જો તો વસ્તુનો ભાવ વધે તો પુરવઠો પણ વધે, વ્યક્તિની આવક અને કર. તો મિત્રો અહીંયા અપવાદરૂપ થાય, પણ તો આવક વધે તો સ્વાભાવિક છે કે ખર્ચ પણ વધી શકે. પતિની ઉંમર અને પત્નીની ઉંમર, મિત્રો પતિની ઉંમર વધે તો પત્નીની ઉંમર પણ વધે. કોઈ માર્ગ પર વાહનોની સંખ્યા અને અકસ્માતોની સંખ્યા, તો જેમ વાહનોની સંખ્યા વધુ એમ અકસ્માતોની સંખ્યા પણ વધારે થાય. તો એક જ દિશાની અંદર ફેરફાર થાય છે, જુઓ તમે બરાબર, એક જ દિશાની અંદર ફેરફાર થાય છે. કોઈ વસ્તુનું વેચાણ અને તેનાથી થતો નફો, તો મિત્રો જેમ વસ્તુનું વેચાણ છે એ આપણે વધારીએ તો એમ છે એ નફો પણ શું થાય, વધે. એક જ દિશામાં ફેરફાર થાય. કોઈ વિસ્તારમાં વરસાદ અને પાકની ઉપજ, એ ધન સહસંબંધના કેટલાક ઉદાહરણો છે. મિત્રો તો એક જ દિશામાં જે ફેરફાર થાય ચલની અંદર, બંને ચલમાં, તો બંને ચલ વચ્ચે ધન સહસંબંધ છે એવું આપણે કહી શકીએ. ત્યારબાદ આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો બીજો જે મુદ્દો છે એ છે ઋણ સહસંબંધ. તો જ્યારે બંને સહસંબંધિત ચલોની કિંમતોમાં થતા ફેરફારો એકબીજાથી વિરુદ્ધ દિશામાં થતા હોય, જો મિત્રો એકબીજાથી વિરુદ્ધ દિશામાં થતા હોય ત્યારે તે બે ચલ વચ્ચે ઋણ સહસંબંધ છે એમ કહેવાય. તો જોઈએ વિરુદ્ધ દિશાની અંદર કેવી રીતના, તો એ પણ તમને અહીંયા નીચે એક્ઝામ્પલમાં આપેલું જ છે કે વસ્તુનો ભાવ અને માંગ. તો મિત્રો અહીંયા તમે જો વિરુદ્ધ દિશામાં કેવી રીતે, તો કે વસ્તુનો ભાવ વધે, મિત્રો વસ્તુનો ભાવ વધે તો માંગ ઘટે વિરુદ્ધ દિશા થઈ, અને જો વસ્તુનો ભાવ ઘટે તો માંગ વધે તે વિરુદ્ધ દિશા. એ જ રીતે વ્યક્તિનો ખર્ચ અને બચત, જો વ્યક્તિનો ખર્ચ વધે તો બચત ઘટે, અને ખર્ચ છે એ ઘટે તો બચત વધે, તો એ પણ તમે જોઈ શકો વિરુદ્ધ દિશા છે. મિત્રો શિયાળામાં દિવસનું લઘુત્તમ તાપમાન અને ગરમ કપડાનું વેચાણ. તો મિત્રો શિયાળામાં દિવસનું લઘુત્તમ તાપમાન છે એ જેમ ઓછું એમ કાપડનું વેચાણ વધારે થાય, અને જેમ તાપમાન વધુ એમ કાપડનું વેચાણ ઓછું થાય. તો સમુદ્રની સપાટીથી કોઈ એક સ્થળની ઊંચાઈ અને તે સ્થળે હવામાં ઓક્સિજનનું પ્રમાણ, એ ઋણ સહસંબંધના કેટલાક ઉદાહરણો છે. તો મિત્રો સમુદ્રની સપાટી છે બરાબર, એનાથી તમે જેમ જેમ ઉપર જતા જશો એમ ઓક્સિજનનું પ્રમાણ ઘટશે ઊંચાઈ પર. તો એ પણ તમે જોઈ શકો કે અહીંયા બંને ચલ છે મિત્રો એમની વચ્ચે વિરુદ્ધ દિશાની અંદર ફેરફારો આપણને જોવા મળે, માટે એ બંને વચ્ચે ઋણ સહસંબંધ છે એવું આપણે કહી શકીએ. ત્યારબાદ આપણે જોઈએ મિત્રો, જો ત્યારબાદ સહસંબંધ અને સહસંબંધાંક. તો અહીંયા મિત્રો આપણે જે ખાસ અભ્યાસ કરવાનો છે આ ચેપ્ટરની અંદર એ છે સહસંબંધાંક, બરાબર. ખાસ અગત્યનો મુદ્દો છે આપણી માટે, સહસંબંધાંકનો જ અભ્યાસ કરવાનો છે આખા ચેપ્ટરની અંદર, બરાબર છે. જોઈએ આપણે કોના કોના સહસંબંધાંક છે એમનો અભ્યાસ અહીંયા કરશું. જો કે આપણે અગાઉ સહસંબંધનો અર્થ અને તેની વ્યાખ્યા જોઈ, હવે આપણે તેના માપ સહસંબંધાંક વિશે જોઈએ. તો બે ચલ વચ્ચેના સુરેખ સહસંબંધની ઘનિષ્ઠાના માપને સહસંબંધાંક કહે છે. ખાસ મિત્રો અગત્યની વ્યાખ્યા છે, બધા તૈયાર કરજો. બે ચલ વચ્ચે સુરેખ સહસંબંધના ઘનિષ્ઠાના માપને સહસંબંધાંક કહે છે, અને તેમને સંકેતમાં આર વડે દર્શાવાય છે, બરાબર. તો અહીંયા સહસંબંધાંકનો અર્થ પણ ખાસ આવી ગયો, બરાબર, કે બે ચલ વચ્ચેના સુરેખ સહસંબંધની ઘનિષ્ઠાના માપને સહસંબંધાંક કહે છે. ઘનિષ્ઠા બરાબર એટલે માપ જે કંઈ પણ મળશે એ ઘન એટલે કે ધન મળશે, બરાબર છે. એટલે એના માપને સંકેતમાં, તેને સંકેતમાં આર વડે દર્શાવાય છે. એટલે કે એનું જે માપ છે ઘનિષ્ઠાનું, એ માપ મિત્રો અહીંયા સહસંબંધાંકનું ખાસ એ -1 થી 1 ની વચ્ચે જ મળશે. ઓકે, હા, -1 થી 1 ની વચ્ચે જ મળશે, એ આપણે આગળ અભ્યાસ કરીશું. તો સહસંબંધાંક એ બે
सहसंबंधित चलो वच्चेना सुरेख संबंधनी घनिष्ठता के मात्रा दर्शावतु संख्यात्मक माप छे। बे चल वच्चे जो सहसंबंधक छे ए बे चल वच्चे घनिष्ठता के मात्रा बराबर डिग्री दर्शावतु संख्यात्मक माप छे। आ माप सौ प्रथम खास ए बाबत पण आपणे अहींया खास नोंधी, आ माप सौ प्रथम कार्ल पियर्सने छे ए सूचव्यु हतु। खास ध्यान राखजो, परीक्षानी अंदर प्रश्न पूछाय के भाई सहसंबंधकनु सौ प्रथम माप कोणे आपेलू हतु अथवा तो कोणे सूचव्यु हतु, तो नाम याद राखजो मित्रों कार्ल पियर्सन। बराबर कार्ल पियर्सन छे एमणे सहसंबंधकनु माप छे ए सौ प्रथम आपणने आपेलू हतु एटले के सूचवेलू हतु। त्यारबाद जो ये सहसंबंधनी अभ्यास नी रीतो, तो अहीं विद्यार्थी मित्रों आपणे आ चेप्टर नी अंदर खास आज एमने रीतो अहीं आपणने आपेली छे ए रीतो छे एमनो अभ्यास छे ए आपणे करवानो छे खास अगत्यनी। तो अहीं सौ प्रथम बे चलो वच्चे रहेला संबंधनुं स्वरूप अने ते संबंधनी घनिष्ठता जाणवा माटे मुख्यत्वे नीचेनी पद्धतिनो उपयोग छे ए थाय छे। तो अहीं खास पहेलुं जे माप छे ए विकर्ण आकृतिनी रीत, तो अहीं विकर्ण आकृतिनी रीत छे ए एकदम सरळ रीत छे सहसंबंधक मेळवा माटेनी। बराबर छे, पण अहीं विकर्ण आकૃતિની રીતે સહસંબંધક છે એ આપણે મેળવીએ તો એમના જુદા જુદા પ્રકારો સહિતની અહીંયા સમજૂતી છે કે આપણે મેળવી શકીએ। બરાબર, ત્યારબાદ જે આપણી માટે ખૂબ જ અગત્યનું કહેવાય કાર્લ પિયર્સનની ગુણન પ્રઘાતની રીત। બરાબર છે, એક ખાસ અગત્યનું રહેશે કાર્લ પિયર્સનની ગુણન પ્રઘાતની રીત, અને ત્યારબાદ સ્પિયરમેનની ક્રમાક્ષ સંબંધની રીત। તો આ જે મિત્રો રીત છે બરાબર બે, કાર્લ પિયર્સનની ગુણન પ્રઘાતની રીત અને સ્પિયરમેનની ક્રમાક્ષ સંબંધાંકની રીત છે સહસંબંધની। આ રીત ખૂબ જ આપણી માટે અગત્યની છે, અને આપણે સાથે સાથે વિકર્ણ આકૃતિની રીત છે મિત્રો એનો પણ અભ્યાસ છે એ આપણે કરવાનો છે। તો આ ચેપ્ટરની અંદર સુરેખ સહસંબંધની અંદર સહસંબંધાંક શોધવા માટેની આ ત્રણ રીત છે એમનો અભ્યાસ ખાલી આપણે કરવાનો છે, એ સિવાય આની અંદર કોઈ વધારે અભ્યાસ છે એ કરવાનો છે નહીં। એકદમ ખૂબ જ સરળ ચેપ્ટર છે મિત્રો, અને સમજાઈ જાય એવું છે, એટલા માટે ખાસ આપણે એમની અંદર છે એ ધ્યાન છે એ આપવાનું રહેશે। જોઈએ આગળ આપણે, તો સૌ પ્રથમ અહીંયા આપણે જોઈએ કે ભાઈ વિકર્ણ આકૃતિની રીત, તો એની અંદર જોઈએ શું કે, તો કે બે સંબંધિત ચલો વચ્ચેના સહસંબંધના સ્વરૂપની આકૃતિ દ્વારા રજૂઆત માટેની એક સરળ રીત છે। બે ચલ વચ્ચેના સહસંબંધનું સ્વરૂપ જાણવા માટે આ એક રીતનો વ્યાપક ઉપયોગ થાય છે, તદુપરાંત આ રીત દ્વારા થોડા ઘણા અંશે બે ચલ વચ્ચેના સંબંધની ઘનિષ્ઠતાનો ખ્યાલ પણ મળે છે। તો અહીંયા મિત્રો આપણે જોઈએ બે ચલ છે આપણી પાસે, અહીંયા તમે જોઈ શકો બે ચલ એક્સ અને વાય। બરાબર, એ માટેની ક્રમયુક્ત જોડ, બરાબર ક્રમયુક્ત જોડ, બરાબર આ પ્રમાણે એક્સ વન વાય વન એક્સ ટુ વાય ટુ થી માંડી એક્સ એન વાય એન સુધી છે। તો અહીંયા આ જે જોડ છે એને અનુરૂપ બિંદુઓને આલેખમાં દર્શાવવાના છે, જે આપણે આલેખની અંદર બિંદુઓ દર્શાવીએ। બરાબર છે, આગળ પણ અભ્યાસની અંદર આપણે જોઈ ગયા છે અગિયારમાની અંદર કે આલેખ પત્ર ઉપર કેવી રીતે બિંદુ દર્શાવે। તો આ મળતી આકૃતિને વિકર્ણ આકૃતિ તરીકે આપણે ઓળખીએ છીએ। બરાબર છે, આલેખ ઉપર તમે બિંદુઓ છે એનું નિરૂપણ કરો, બરાબર છે, હા, એટલે એ પેલો છે હોય એક્સ યામ, બીજું બિંદુ હોય વાય યામ, એ રીતના મૂકી અને એને અહીંયા તમે આકૃતિને છે એ આલેખ ઉપર દર્શાવી દો, બરાબર બિંદુઓને, તો આલેખમાં દર્શાવતા મળતી આકૃતિને વિકર્ણ આકૃતિ તરીકે આપણે ઓળખશું। બરાબર, તો અહીંયા વિકર્ણ આકૃતિમાં દર્શાવેલા બિંદુઓની ઢબ પેટન્ટ પરથી સહસંબંધનું સ્વરૂપ કે પ્રકાર જાણી શકાય છે। તો એ બિંદુઓ છે મિત્રો એ કેવી રીતના આકૃતિની અંદર આવેલા છે એની ઉપરથી ખાસ કરી એનું સ્વરૂપ કે એમનો જે પ્રકાર છે એ આપણે જાણી શકીએ। તો એ ખાસ એના અહીંયા પ્રકારો છે એ જુદા જુદા તમને વિકર્ણ આકૃતિની રીતની અંદર આપેલા છે, અને એ પ્રકારો છે એ બિંદુઓ ઉપરથી તમે જાણી શકશો। અને હવે વિકર્ણ આકૃતિ દ્વારા બે ચલ વચ્ચેના સહસંબંધના સ્વરૂપ અને ઘનિષ્ઠતા વિશે કેવી રીતે જાણી શકાય તે આપણે જોઈએ। તો અહીંયા તમને કહેવામાં આવ્યું કે ભાઈ અહીંયા જે કંઈ પણ બિંદુઓ છે એના ઉપરથી તમે એના પ્રકાર છે
એ નક્કી કરશો કે ભાઈ એ બિંદુઓ વચ્ચેનો સંબંધ કેવો છે. બરોબર, તો એની અંદર છે એ સંબંધો આ પ્રમાણે, એક સંપૂર્ણ ધન સહસંબંધ આવશે, એક સંપૂર્ણ ઋણ સહસંબંધ મિત્રો છે, બરોબર છે, અને ત્યારબાદ આંશિક ઋણ અને આંશિક ધન સહસંબંધ અથવા તો સુરેખ સહસંબંધનો અભાવ, આ પ્રકારે બિંદુઓ ઉપરથી મિત્રો આપણે નક્કી કરી શકીએ. બરોબર છે, તો અહીંયા આપણે વિકર્ણ આકૃતિની રીત છે બરોબર, એની અંદર અહીંયા સુધી આપણે જોઈએ, અને હવે પછી આગળના લેક્ચરની અંદર ખાસ કરી અને વિકર્ણ આકૃતિની રીત પરથી આપણે સહસંબંધ છે એ કયા પ્રકારનો છે એ આપણે અહીંયા જાણશું. તો હવે પછીના લેક્ચરની અંદર મિત્રો આપણે વિકર્ણ આકૃતિની રીતની અંદર જુદા જુદા પ્રકારે કેવો સંબંધ રહેલો છે બે ચલ વચ્ચે એનો અભ્યાસ આપણે કરવાનો રહેશે. બરોબર, તો અહીંયા સુધી આપણે રાખીએ, આવતા લેક્ચરની અંદર આપણે આગળ છે એ અભ્યાસ છે એ કરશું.